આજ રોજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા અઠવાલેન્સ ખાતે આવેલ એમટીબી કોલેજના ગેટ પાસે શિક્ષણ બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. મેં અશોક કોઠારી, આજ ક્યા હે યે જો વિજય રૂપાણી જો બોલ રહે હે કે હમ 5 સાલ કી ઉજવણી જો કરને જા રહે હે ઉસકે સામને હમ લોગ 9 દિન કા વિરોધ રખા હે ઓર આજ હમારા શિક્ષણ નીતિ કા વિરોધીકરણ હે. આજ શિક્ષણ નીતિ મે યે જો બોલ રહે હે કે હમને 5 સાલ મે યે યે કિયા હે. विजय रूपाणी सरकार सबसे फेल सरकार है, एक नंबर की. उनको तुरंत इस्तीफा देना चाहिए. आज जितनी जो गवर्नमेंट स्कूल थी सब स्कूलें बंद कर रहे हैं और प्राइवेट स्कूल को बढ़ावा दे रहे हैं लोग. नहीं, ये हमारा जो कहना है कि ये जो जो सरकार जो लोकल ये जो इनको दे रहे हैं सबको सरकारी सरकारी संस्था को ये बेच बेच के प्राइवेटाइजेशन कर रहे हैं उसका हम लोग घोर विरोध कर रहे हैं. ये हमारा विरोध अभी 9 दिन का सूत्रीकरण है, चालू रहेगा और आगे भी ऐसा विरोध हम करते रहेंगे. हमें इतना माटे आज विरोध करिए छे कि यूनिवर्सिटी नी बाहर शिक्षकों सा माटे त्यां बैठा छे. ए शिक्षकों पोतानी नौकरी नी सलामती माटे बैठा छे. नौकरी नी सलामती नी जरूर केम पड़ी? केनुं कारण छे के सरकार तमाम शिक्षण नुं व्यापारीकरण करी रही छे. તમામ સ્કૂલો કોલેજોને એક ઉદ્યોગ ધંધા વેપાર તરીકે એનું આખું વેપારીકરણ સરકારે કર્યું છે. અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે જે ગ્રાન્ટથી ચાલતી કોલેજોમાં ફી 1500-1600 રૂપિયા હોય છે વર્ષની, જ્યારે સ્વનિર્ભર સ્વૈચ્છિક પ્રોફેશનલ ધંધાકીય સ્કૂલો કોલેજોમાં 30-40 હજાર જેટલી કોલેજોમાં ફી હોય છે વર્ષની. આ તો આટલી અસમાનતામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો કઈ રીતે અભ્યાસ કરી શકે? એટલે શિક્ષણને માત્ર શ્રીમંતોના બાળકો પૂરતું બનાવવાની સરકારની નીતિની સામે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું આ આંદોલન છે કે અમે આ શિક્ષણનું વેપારીકરણ સંપૂર્ણપણે બંધ કરવા માગીએ છીએ. કારણ કે સરકારે તો માત્ર ખાનગીકરણ શાળા કોલેજોના માધ્યમથી વેપારીકરણને પ્રોત્સાહન આપીને ગરીબ મધ્યમ વર્ગના બાળકોના અધિકારો પર સરકારે પ્રહાર કર્યો છે. માટે આજે કોંગ્રેસ પક્ષના તમામ યુવાનો આ આંદોલન કરી રહ્યા છે. સાહેબ, આપ જુઓ 1960માં ગુજરાતની સ્થાપના થઈ. ઇવન એ પહેલાંથી 1935થી તમામ શાળા કોલેજો લોકોના દાનની જમીનોમાં ઊભી થયેલી ને સરકારે એને દાન આપેલું અને સરકારે ગ્રાન્ટ આપેલી અને લોકોએ દાન આપેલી જમીન છે. હવે આજે લોકોના દાનની જમીન ઉપર સરકારની ગ્રાન્ટની શાળા ઉપર હુમલો કર્યો છે ભાજપની સરકારે અને એનું અસ્તિત્વ ખતમ કરવા માગે છે. અને એ દાનની 100 વર્ષ જૂની દાનની જમીનોનું એનો એની ઉપર વ્યવસાય કરવા માગે છે. અમે એ વ્યવસાયીકરણનો સખત વિરોધ કરીએ છીએ ને સરકારને જાગવા અને ગ્રાન્ટ એઇડ કોલેજોનું રક્ષણ કરવા અને ગ્રાન્ટ કોલેજની સંખ્યા વધારવા અમે વિનંતી કરીએ, પ્રાર્થના.